Nelson's English School Online Education Program 2021-22 Standard 4 Subject Gujarati Lesson Number 4 Gili Gili Chu Geet Che Ajab Jevi Vat Balako Aache Apdi Bulbul Gujarati Dvitiya Bhasa Dhoran 2 Gujarati Ni Chopdi Che હવે લેસન નંબર 4 ગીલી ગીલી ચુ ટીચર કરાવે તે પહેલાં ટીચર તમને હાર્ડ વર્ડ્સ ડ્રીલ કરાવશે નંબર 1 આંખ અંગ્રેજીમાં ઉચ્ચારણ છે આંખ 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 નંબર 2 છે કાંક 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 નંબર 3 છે ફૂલ અંગ્રેજીમાં ઉચ્ચારણ છે ફૂલ 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 નંબર 4 છે સૂંઘે અંગ્રેજીમાં ઉચ્ચારણ છે સૂંઘે 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 નંબર 5 છે સાંભળે સાંભળે અંગ્રેજીમાં ઉચ્ચારણ છે સાંભળે 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 નંબર 6 મોઢું અંગ્રેજીમાં ઉચ્ચારણ છે મોઢું 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 નંબર 7 છે તાળી અંગ્રેજીમાં ઉચ્ચારણ છે તાળી 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 નંબર 8 છે છાનામાના અંગ્રેજીમાં ઉચ્ચારણ છે છાનામાના 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 આગળ છે બાળકો શબ્દાર્થ ટીચર ડ્રીલ કરશે તમારે પણ ટીચરની પાછળ પાછળ ડ્રીલ કરવાનું છે નંબર 1 નાની નાની સ્મોલ નાની નાની સ્મોલ નંબર 2 છે આંખ આંખ આઈ આંખ આંખ આઈ નંબર 3 છે જ્યોતિ જો જ્યોતિ ટુ સી જ્યોતિ જો જ્યોતિ ટુ સી નંબર 4 છે નાક નાક નોઝ નાક નાક નોઝ નંબર 5 છે સૂંઘે સૂંઘું સૂંઘે ટુ સ્મેલ સૂંઘે સૂંઘું ટુ સ્મેલ નંબર 6 છે કાન કાન ઇયર કાન કાન ઇયર નંબર 7 છે સાંભળે સાંભળવું અંગ્રેજીમાં ઉચ્ચારણ છે સાંભળવું ટુ લિસન સાંભળે સાંભળવું અંગ્રેજીમાં ઉચ્ચારણ છે સાંભળવું ટુ લિસન નંબર 8 મોઢું મો અંગ્રેજીમાં ઉચ્ચારણ છે મોઢું માઉથ મોઢું મો મોઢું માઉથ નંબર 9 છે બોલવું બોલવું ટુ સ્પીક બોલવું બોલવું ટુ સ્પીક નંબર 10 છે હાથ હેન્ડ હાથ હાથ હેન્ડ હાથ હાથ હેન્ડ નંબર 11 છે તાળી પાડવી તાળી પાડવી ટુ ક્લેપ તાળી પાડવી અંગ્રેજીમાં ઉચ્ચારણ છે તાળી પાડવી ટુ ક્લેપ નંબર 12 પગ પગ લેગ્સ પગ
પગ, લેગ્સ. નંબર 13, છાનામાના, છાનામાના. ક્વાઇટલી, છાનામાના, છાનામાના. ક્વાઇટલી. હવે ટીચર પોયમ આ ગીત રીડ કરશે, પછી ટીચર એક્સપ્લેન કરશે. પાર્ટ ચાર ગીલી ગીલી છું ગીત છે, અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. જોયું ને બાળકો, અજબ જેવી વાતમાં આ ગીતના રચયિતા છે ઉપેન્દ્રાચાર્ય, અને એમાં અજબ જેવી વાતમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભલે આંખ નાની નાની છે મારી, પણ એ તો જોતી કાંક કાંક, ક્યાંયનું ક્યાં જોવે છે. આંખો દ્વારા આપણે આખી દુનિયાને જોઈ શકીએ છીએ. જો આંખો ના હોય તો આપણને કંઈ જ દેખાય નહીં અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને આંખો આપણને ભગવાને આપી છે તો એને સાફ પણ કરવી જોઈએ, ઠંડા પાણી વડે એને રોજ ધોવી જોઈએ, એને ગરમ પાણીથી ધોવાય નહીં. અને રોજ જે ઊઠીને મોંમાં પાણી ભરીને આંખમાં છપકા મારવા જોઈએ, આંખોને સાફ રાખવી જોઈએ. આગળ કવિ કહે છે, નાક મારું નાનું એ તો સૂંઘે ફૂલ મજાનું. ફૂલ જ નથી સૂંઘતું, પણ નાક દ્વારા આપણે શ્વાસ પણ લઈએ છીએ અને બધું જ સૂંઘીએ છીએ. જો નાક ના હોય, એવું કોઈ માણસ ના હોય જેને નાક ના હોય. આંખ તો બની શકે કોઈકને આંખ ના હોય, પણ એવું કોઈ માણસ ના હોય જે નાક ના હોય. નાક ના હોય તો એ શ્વાસ લઈ જ ના શકે ને મરી જાય. એટલે નાક તો બધાને જ હોય. એટલે કવિ કહે છે, નાનું મારું નાક એ તો સૂંઘે ફૂલ મજાનું. ફૂલ જ નથી સૂંઘતું, પણ બધું જ સૂંઘે છે. સારી સુગંધ, ખરાબ સુગંધ, મમ્મીએ સરસ મજાનું કંઈ પણ બનાવ્યું હોય રસોડામાં, આપણને કેવી સરસ મજાની ખુશ્બુ આવે છે, હે ને બાળકો? તો આપણને કેવી તરત ખબર પડી જાય છે મમ્મીએ કંઈક સરસ બનાવ્યું છે, તો આપણને નાક દ્વારા ખબર પડે છે. અને નાક પણ આપણે રોજે સાફ કરવી જોઈએ. આગળ કવિ કહે છે, નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. એટલે ભલે ના મારા કાન નાના નાના છે, પણ એ બધું જ સાંભળે છે. અને કાનો દ્વારા આપણે એકબીજાને સાંભળી શકીએ છીએ. કાનમાં કોઈ દિવસ શાર્પ વસ્તુ નાખવી જોઈએ નહીં. અણીદાર કઈ વસ્તુ હોય એ આપણે કાનમાં નાખવી જોઈએ નહીં. કાનમાં જો અણીદાર વસ્તુ રાખીએ અને જો કાનના ફરદા ફાટી જાય તો બેર પણ આવી જાય છે, હે ને? એટલે અને ટાઈમસર બધા અઠવાડિયે અઠવાડિયે બે અઠવાડિયે ગરમ તેલના ટીપા કાનમાં નાખવા જોઈએ અને સાફ કરવું જોઈએ. પણ કોઈ સાફ વસ્તુથી કાન સાફ કરવું જોઈએ નહીં. આગળ કવિ કહે છે, નાનું મારું મોઢું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. ભલે દેખાવામાં નાનું મોઢું છે, પણ મોઢા દ્વારા આપણે કેટલું બધું બોલીએ છીએ, હે ને? અને મોઢાની અંદર દાંત રહેલા છે અને જીભ પણ રહેલી છે. અને મોઢા દ્વારા આપણે જમીએ છીએ. જો મોઢું ના હોય તો આપણે જમી પણ શકીએ નહીં.
અને જમવામાં પણ મુશ્કેલી પડે અને દાંતો દ્વારા આપણે ચાવી શકીએ છીએ ને, તો દાંતોને અને રોજ જે દાંત સાફ કરવા જોઈએ, મોઢાને પણ આપણે રોજે સાફ કરી, દિવસમાં બે વખત આપણે બ્રશ કરીએ, સૂતા ટાઈમે અને સવારે ઉઠ્યા ત્યારે આપણે બ્રશ કરીને મોઢું સાફ કરવું જોઈએ અને ક્લીન રાખવું જોઈએ, અને ટંગ ક્લીનર વડે આપણી ટંગ સાફ કરવી જોઈએ. એટલે જો મોઢું પણ ના હોય તો આપણને બોલવામાં ઘણી મુશ્કેલીઓ પડે. એટલે કવિ કહે છે આગળ, નાના મારા હાથ એક તો તાળી પાડે સાત, એક તો કેવી અજબ જેવી વાત છે. નાના નાના હાથ છે પણ એ તાળી જ નથી પાડતા, એ ઘણું બધું કામ કરે છે. તમે લખવાનું કામ કરો છો હે ને, અને મમ્મી કેટલું બધું કામ કરે છે હાથો દ્વારા, બધું રસોઈ બનાવે તમારા માટે અને બધા જ કામ હાથ દ્વારા કરે ને. તમે પણ નાવ ધો ને તૈયાર થાવ બધું હાથ દ્વારા જ કરીએ છીએ ને. જો આપણને હાથ ન હોય તો આપણને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને બીજા ઉપર નિર્ભર થઈ જવાય છે, એટલે ડિપેન્ડન્ટ થઈ જવાય છે અને આપણને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો હાથ પણ આપણે સાચવવા જોઈએ અને હાથની અંદર જે આપણા નખ છે, હાથના પંજામાં જે નખો છે એને પણ આપણે ટાઈમસર કાપવા જોઈએ. મોટા મોટા નખ થઈ જાય તો એને કાપી દેવા જોઈએ, કારણ કે જો એમાં જમ્સ જાય, બધો મેલ જાય અને આપણે જમવા બેસીએ અને બધો જમ્સ પેટમાં જાય અને આપણે માંદા પડી જઈએ, એટલે એ હાથના નાખૂનો પણ ટાઈમસર કાપવા જોઈએ, બધા નખ પણ ટાઈમસર કાપવા જોઈએ હે ને. આગળ કવિ કહે છે, પગ મારા નાના એ તો ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે. પગ નાના છે પણ ચાલે છાના માના, ક્યાંયના ક્યાંય પહોંચી જાય. નીચેથી તો ત્રીજે માળ સુધી આપણો ઘર હોય તો આપણે ઉપર પહોંચી જઈએ, સ્કૂલ પણ આપણી ઉપર છે તો આપણે ઉપર પહોંચી જઈએ હે ને. પગો દ્વારા આપણે આખી દુનિયા ચાલીને જોઈ શકીએ, અને આખી દુનિયા ચાલીને જોઈ શકીએ તો ઠીક છે, પગ ના હોય તો લંગડા લૂલા હોય તો બીજા ઉપર ડિપેન્ડન્ટ પણ થઈ જવાય. જો કોઈને એક્સિડન્ટ થયો હોય, છોકરાઓ બરાબર રીતે સાયકલ ના ચલાવતા રેસ લગાવે અને પડી જાય, અને જો હાથ પગ તૂટે તો બીજા ઉપર નિર્ભર થઈ જઈએ, અને આપણને કોઈ નવડાવે અને ઉચકીને લઈ જાય તો આપણે જઈ શકીએ. તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે હે ને. તો આપણા માટે પગ પણ કેટલા જ મહત્ત્વના છે. એક એક શરીરનો બધો જ અંગ આપણી માટે, બધા જ અંગો એટલા જ મહત્ત્વ ધરાવે છે, એટલે પગ પણ આપણી માટે બહુ જ મહત્ત્વ ધરાવે. જો પગ ના હોય તો આપણે ચાલી શકીએ નહીં અને બીજા ઉપર નિર્ભર થઈ જઈએ, અને ટાઈમસર આપણે પગના નખ પણ કાપવા જોઈએ. એવી રીતના જ બધી જ વસ્તુ આપણા જીવનમાં મહત્ત્વ રાખે છે. બધી જ વસ્તુ, સેન્સ ઓર્ગન, આંખ હોય, નાક હોય, મોઢું હોય, હાથ હોય, પગ હોય, બધું જ આપણા માટે એટલા જ મહત્ત્વ ધરાવે છે જેટલા કે શરીરના બીજા અંગો. આ બધા સેન્સ ઓર્ગનને આપણે સાવ સાચવીને રાખવા જોઈએ. શરીરના એક એક અંગો આપણે માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.